नमस्कार विद्यार्थी मित्रों, आजना आजना वीडियो लेक्चर नी अंदर आपणे वात करशुं डिबेंचर पार्ट नी। डिबेंचर पाठ जे छे एमांथी एक मोटो प्रश्न पूछाय छे। डिबेंचर बार पाड़वानी विधि घणी वक्त पूछाई गयेलो प्रश्न छे अने बोर्ड नी अंदर नाना प्रश्नो पण घणा आ पाठमांथी पूछाय छे। तो आज आप डिबेंचर विषे बात करिए। प्रस्तावना जो है तो आजना आधुनिक जो जोइंस्टॉक कंपनी है एने लांबा गाड़ा माटे नाणानी जारे जरूर उभी थाय त्यारे कंपनी शेर के डिबेंचर बहार पाड़े छे अने नाणा मेळवे छे। डिबेंचर जे छे ए ઉછીની મૂડી છે। ડિબેન્ચર દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ અને દેવું ઊભું કરતો દસ્તાવેજ છે। ડિબેન્ચર દ્વારા કંપની ઉછીની મૂડી મેળવે છે। આમ કંપની જ્યારે સામાન્ય મોહર સાથે આ બહાર પાડવામાં આવે અને નિશ્ચિત દરે અને મુજબે વ્યાજ ચૂકવવાની કંપની ખાતરી આપે છે। આ માટે કંપની છે એ પોતાની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે। ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ તો ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન શબ્દ છે જે એનો અર્થ થાય છે ડિબેર। ડિબેર એટલે દેવું અને ડિબેન્ચર એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ। એટલે એવું કહી શકાય કે ડિબેન્ચર જે છે એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે। સર ફ્રાન્સિસ પામરે એવી વ્યાખ્યા આપી છે ડિબેન્ચરની કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ। કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ સર ફ્રાન્સિસ પામરની આ વ્યાખ્યા છે। આ સિવાય બીજી વ્યાખ્યા પણ એક છે કે ડિબેન્ચર એટલે શું, તો કે ભાઈ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ, એમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી ત્રણ બાબતો યાદ રાખવી, નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે નાણાં ઉછીના લીધા છે એવો દેવાનો સ્વીકાર કરે છે। એટલે આમ ડિબેન્ચર છે એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। ડિબેન્ચર જે છે એક તો કંપનીની સામાન્ય મોહર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેમાં અમુક મુદલ રકમ છે એ પરત કરવામાં આવે, જ્યાં સુધી મુદલ રકમ પરત કરવામાં ન આવે ત્યાં સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે અને એના માટે કંપની જે છે એ પોતાની મિલકતો પર બોજ ઊભો કરે છે। એટલે આમ કંપની ધારાની વાત કરીએ તો જે કાયદાથી સ્થપાયેલી જોઇન્ટસ્ટોક કંપની છે એ જ્યારે લાંબા ગાળા માટે ઉછીની મૂડી મેળવવા માગતી હોય ત્યારે
डिबेन्चर बहार पड़े छे। अमुक निश्चित मुदत पछी डिबेन्चरना नाणा जे छे ए परत करी शकाय छे। अने कंपनी अने डिबेन्चर धारक वच्चे जो जोवा जाइए तो देवादार अने लेणदारनो संबंध छे। डिबेन्चर धारक कंपनीमां मताधिकार एवो कोई हक मत आपवानो कोई कंपनीनी जे सभाओ छे એમાં ડિબેન્ચર ધારકને મત આપવાનો અધિકાર મળતો નથી કે નથી કંપનીની કોઈ પણ સંચાલનની અંદર ડિબેન્ચર ધારકો ભાગ લઈ શકતા। પણ ડિબેન્ચર હોલ્ડરોને છે પોતાના હિતના રક્ષણ માટે એ ડિબેન્ચર ટ્રસ્ટીઓને નિમી શકે, એટલે કે કંપની જ્યારે ફળચામાં જાય ત્યારે એની મિલકતો વેચી અને સૌ પ્રથમ ડિબેન્ચર હોલ્ડરને કંપની છે એ નાણાં ચૂકવે, એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે। આવતા લેક્ચરની અંદર આપણે જોશું ડિબેન્ચરના પ્રકાર। આ લેક્ચરની અંદર આપણે ડિબેન્ચર વિશે વાત કરી કે ભાઈ ડિબેન્ચર શું છે, તો કંપની માટે ઉછીની મૂડી છે, કંપની માટે ઉછીની મૂડી છે જે નિશ્ચિત સમયે નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરતે નાણાં કંપની ઉછીના લે છે, જે મૂળ લેટિન શબ્દ ડિબેર ઉપરથી ઉતરી આવ્યો છે। ડિબેર એટલે દેવું। આના પછીના લેક્ચરમાં આપણે જોશું ડિબેન્ચરના પ્રકારો। ડિબેન્ચરના જે પ્રકારો છે એમાંથી એકથી બે પ્રકારો જે છે એ બોર્ડની અંદર પૂછવામાં આવ્યા છે અને પૂછાય છે, એટલે જ્યારે આપણે ડિબેન્ચરના પ્રકારો સમજશું ત્યારે હું તમને કહીશ કે ખાસ કરીને કયા પ્રકારો વધુમાં વધુ બોર્ડની અંદર પૂછાણા છે। તો ડિબેન્ચરનો આપણે જે પ્રાથમિક પરિચય મેળવો કે ભાઈ ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે કંપની માટે, અને ડિબેન્ચર ઉપર કંપનીએ વ્યાજ ચૂકવવું પડે છે નિયમિત રીતે, જ્યાં સુધી ડિબેન્ચરના મૂળ રકમ મુદલ રકમ પરત ન કરે ત્યાં સુધી કંપની છે ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવે છે। હવે પછીના લેક્ચરમાં આપણે ડિબેન્ચરના પ્રકાર જોશું। નમસ્કાર।